યુપીમાં બહુજન સમાજની દીકરી સાથે બનેલી જધન્ય ઘટનાને વખોડી મનુવાદી આતંકવાદનો નાશ કરવાની માંગ. યુપીના હાથરસમાં બહુજન સમાજની દીકરી સાથે બનેલી જધન્ય ઘટનાને વાલ્મીકી સમાજે વખોડી મનુવાદી આતંકવાદનો નાશ કરવાની માંગ કરી. નવસારી જિલ્લા કલેક્ટર મારફતે યુપી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે. યુપી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ 14 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના હાથરસમાં બહુજન સમાજની દીકરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને મનુવાદી આતંકવાદે અંજામ આપ્યો હોવાની ઘટનાને વખોડી હતી. સામૂહિક દુષ્કર્મ કરી તેની જીભ કાપી નાખવામાં આવી અને ગંભીર ઈજા કરી તેણીને ફેંકી દીધી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા જાતિવાદના કારણે યોગ્ય સારવાર ન મળવાથી અને પોલીસે ફરિયાદ મોડી નોંધવાથી મનુવાદી આરોપીઓને છૂટો દૂર મળી ગયો છે. ગુજરાતમાં પણ વારંવાર બને છે. મનુવાદી તત્વો વારંવાર હુમલો કરે છે જેને પોલીસ સાવરે છે. આવી ગંભીર ઘટના હોવા છતાં યુપી પોલીસે ગુનો નોંધ્યો ન હતો. સમાજના દબાણ બાદ આ ઘટનાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. યુપીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા અપરાધીઓ ભાજપા સાથે જોડાયા હોવાના આક્ષેપો કર્યા હતા. મનુવાદી આતંકવાદી તત્વો સત્તાધારી પક્ષમાં જોડાયેલા હોવાથી યોગ્ય ઇન્વેસ્ટિગેશન થતું ન હોવાના આક્ષેપો કર્યા હતા, જેથી આ ઘટનાની તપાસ સીઆઈડી કે અન્ય એજન્સીને સોંપવાની માંગ કરી છે અને વહેલી ચાર્જશીટ કરી ટૂંક સમયમાં કેસ પૂરો કરી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. ભોગ બનનાર પરિવારને રક્ષણ પૂરું પાડી 1 કરોડ રૂપિયાની સહાય તેમજ પરિવારને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. 9/2020 રોજ હાથરસના યુપી મુકામે વાલ્મીકી દીકરી ઉપર જે બનાવ બન્યો છે અત્યાચારનો, અને ત્યાર પછી દીકરી જ્યારે ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશનમાં, ત્યારે પોલીસ ફક્ત એની છેડતીની ફરિયાદ લે છે. એટલે આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જો પોલીસની આ નિષ્કાળજી હોય તો એ ખૂબ જ લોકશાહી માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે જ્યારે આવો બનાવ બનતા હોય ગેંગરેપના, અને એ ફરિયાદો તાત્કાલિક ધોરણ લેવાતી ન હોય, 14 દિવસ સુધી દીકરી હોસ્પિટલમાં પાથરે પડી હોય, પોલીસ શક્તિને જીભ કાપી લેવામાં આવી હોય, એના શરીરના હાથપગ એટલે પગોત કાપીને તોડી નાખ્યા હતા, એની કરોડરજ્જુ પર એની અસર કરી હતી, તો આવી ગંભીર પ્રકારની જ્યારે દીકરીને એ થઈ હોય એની ફરિયાદ પોલીસ તંત્ર દાખલ ન કરે, ફક્ત છેડતીનો બનાવ લીધો, ત્યાર પછી 307નો બનાવ લીધો, ત્યાર પછી 300, એટલે આ પ્રકારની જે ઇન્વેસ્ટિગેશન છે એ આ લોકશાહી માટે ખૂબ જ કલંકરૂપ છે. કારણ કે જ્યારે આ એક સમાજ એવો છે કે જે સમગ્ર ભારતમાં સફાઈ કામનું કામ કરે છે, અને એ સફાઈ કરે છે તો લોકો સ્વચ્છ રહીએ છીએ, આપણે સુખી જીવન જીવીએ છીએ, તો આજે એની દીકરીઓ પર જ્યારે અત્યાચાર થાય છે તો એમાં તંત્રે ખૂબ ગંભીરપણાની નોંધ લેવી જોઈએ. અને પોલીસ તંત્રની જે નિષ્કાળજી રહી છે, હું તમને એ જાણકાર અધિકારીઓ માટે પણ કાયદેસર પગલાં ભરાવવા જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ, અને આ જે બનાવમાં સંડોવાયેલા વ્યક્તિઓ છે એને ફાંસીની સજા થાય, અને આવો બનાવ બીજી વાર ન બને એ બાબત સરકાર તકેદારી રાખે એવી અમારી માગણી છે.